નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 8 એપ્રિલ, જોઈએ આજના સમાચાર. કચ્છમાં રક્તપિત્તના 38 જેટલા દર્દીઓ છે. કેમ થાય છે રક્તપિત્ત રોગ? કઈ રીતે મટી શકે છે આ રોગ? જુઓ અહેવાલ. કચ્છમાં રક્તપિત્તના 38 જેટલા અંદાજે દર્દીઓ છે. રક્તપિત્તનો ચેપ લાગ્યા બાદ અંદાજે 12 થી 15 વર્ષ લાગે છે. જિલ્લા આરોગ્ય વિભાગ રક્તપિત્તના દર્દીઓના પરિવારનું દર વર્ષે મેડિકલ ચેકઅપ કરે છે, તેથી અન્ય કોઈને ચેપ લાગ્યો છે કે કેમ તે જાણી શકાય. રક્તપિત્ત સામાન્ય રીતે કચ્છમાં વ્યાપક નથી. કચ્છ જિલ્લાને સામાન્ય રક્તપિત્ત દર્દીઓનો જિલ્લો ગણવામાં આવે છે. સમગ્ર બાબતે કચ્છ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.ઓ. માઢકે વાત કરી. કચ્છ છે એ રક્તપિત્તની દ્રષ્ટિએ લો એન્ડેમિક ઝોનમાં આવે છે, જેનો રેશિયો 1 થી નીચે છે, એટલે બહુ ચિંતાનો વિષય નથી. રક્તપિત્ત છે એ માઇકોબેક્ટેરિયમ લેપરા ટીબીના જેવા જ જંતુથી થતો ચેપ છે, અને એનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે એ ખૂબ જ લાંબો 14-18 વર્ષ સુધીનો દેખાયો છે. એટલે આજે ચેપ લાગ્યા પછી એટલા વર્ષો પછી રોગના લક્ષણો દેખાઈ શકે. સામાન્ય રીતે એ સંસર્ગજન્ય રોગ છે, અને જે કુટુંબોમાં રક્તપિત્ત છે એમાં બાળકોને પણ થવાની સંભાવના છે. ડિપાર્ટમેન્ટ છે એ દર વર્ષે સઘન સર્વેલન્સ કરે છે, અને સઘન સર્વેલન્સમાં નવા કેસો મળી આવે. ધ્યેય છે એ એલિમિનેશનનું છે. એલિમિનેશન એટલે 1 થી નીચે રેટને રાખવો, નંબર 1. નંબર 2, જેટલા રક્તપિત્તના દર્દીઓ છે એમની દર વર્ષે સંભાળના કેમ્પો યોજવા. નંબર 3, એમને રિહેબિલિટેશન સેવાઓ પૂરી પાડવી. એમના અંગો વિકૃત થઈ ગયા હોય તો એમને સપોર્ટ માટે ખાસ પ્રકારના ચપ્પલ, બૂટ, અન્ય સેવાઓ, સાધન સામગ્રી એમને પૂરી પાડવી, અને રોકડ સહાય પૂરી પાડવી. આ બધી કામગીરી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કચ્છમાં થઈ રહી છે. એના પ્રોગ્રામ ઓફિસર જિલ્લા ક્ષય અધિકારી છે, અને મુંદ્રા વિસ્તાર છે એ ભેજવાળો વિસ્તાર હોવાથી એ વિસ્તારમાં રક્તપિત્તના કેસો હોવાની સંભાવના પહેલેથી જ દરિયાપટ્ટીમાં વધારે છે. સૂકા વિસ્તારની અંદર એનું પ્રમાણ ઓછું જણાયું છે. આ માટે જે સંસર્ગજન્ય કુટુંબોમાં જે રક્તપિત્તના કેસો છે એ થોડી સ્વચ્છતા, હાઇજીન બાળકો માટે રાખે તો રોગનો આગળ ફેલાવો આપણે અટકાવી શકીએ છીએ. અને આ રોગની સંપૂર્ણ સારવાર ખાસ કરીને જેમને નીકળી આવે રોગ એમણે કરાવવી જોઈએ. સારવાર ઉપલબ્ધ છે, દવાઓ અસરકારક છે, તમામ પ્રકારની દવાઓ છે એ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ડોટ સ્વરૂપે મફતમાં ગુણવત્તાયુક્ત સેવાઓ દ્વારા ઘરે બેઠા બેઠા પૂરી પાડવામાં આવે છે. તો આ બાબતે શાળાઓમાં પણ ટીમ જઈ અને બાળકોની તપાસ કરે છે. એના શરૂઆતી લક્ષણો છે એ સફેદ કલરનું આછા, કોઈ સંવેદના વગરનું ચાઠું જે છે એ છે. એ સિવાયના એડવાન્સ સ્ટેજમાં તો બીજા લક્ષણો છે, પણ શરીર પર કોઈ પણ પ્રકારનું આછું ચાંદું દેખાય તો આપણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી અને ત્યાં રક્તપિત્ત છે કે કેમ એની ખાતરી કરાવી લેવી જોઈએ. ટીમો તો દર વર્ષે સઘન સર્વેલન્સ કરે જ છે, એમાં સહયોગ કરવો. હા, જરૂર પડે તમામ પ્રકારના એડવાન્સ રિપોર્ટ કરવા માટે મેડિકલ કોલેજોમાં વ્યવસ્થાઓ હોય છે. લો એન્ડેમિક સિટી ઝોનમાં 1 થી નીચેનો જે રેશિયો છે એ આપણો છે, એ વસ્તીની દ્રષ્ટિએ કાઢવામાં. રક્તપિત્તની દવાઓ સારવાર સરકાર વિના મૂલ્યે આપે છે. દવાઓ પણ નિયમ મુજબની વિના મૂલ્યે અપાય છે. દરિયાકાંઠાના ભેજવાળા વિસ્તારમાં રક્તપિત્તના દર્દીઓ વિશેષ જોવા મળે છે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.